કોરોનાની સીધી અસર રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર થઈ છે. લોકડાઉન પહેલા રાજ્યમાં રોજ 23 કરોડ લીટર પેટ્રોલ અને 55 કરોડ લીટર ડીઝલ વેચાતું હતું, પણ હવે વેચાણમાં 85% જેટલો ધરખમ ઘટાડો થયો છે. રાજ્યના 4000 જેટલા પેટ્રોલ પંપમાં અત્યારે 15% જ પેટ્રોલ ડીઝલ વેચાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ તળિયે ગયો હોવા છતાં સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારતા પેટ્રોલ ડીઝલના ભાવમાં લોકોને જરા પણ ફાયદો ન થયો. જો ભાવ ઘટાડ્યો હોત તો અન્ય વસ્તુના ભાવ પણ ઘટ્યા હોત. તો લગભગ 15% થી વધારે અમારે વેચાણ ન હતું, એટલે 85% નું અમને નુકસાન હતું. હવે ધીમે ધીમે ચાલુ થયું છે, પણ જે અમને 2 મહિના તકલીફ પડી એ ઘણી મોટી તકલીફ પડી છે. અમને ફાઇનાન્શિયલ લોસ ગયો છે. ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં 4000 પેટ્રોલ પંપો છે, તો લગભગ એક પેટ્રોલ પંપને મહિને 2 લાખ 3 લાખ 4 લાખ જેટલું તો મહિને નુકસાન છે જ. એટલે કદાચ એમ કહી શકાય કે 2 મહિનામાં લગભગ 500 કરોડનું નુકસાન અમને ગયું છે. તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન, લગભગ 500 કરોડ જેટલું નુકસાન પેટ્રોલ પંપના માલિકને થયું હોવાનું તેઓ જણાવી રહ્યા હતા. 2 મહિનામાં ખૂબ મોટું નુકસાન પેટ્રોલ પંપના માલિકોને થઈ રહ્યું છે. કોરોનાની અસરથી રાજ્યમાં પેટ્રોલનું વેચાણ ઘટી ગયું, ડીઝલનું વેચાણ ઘટી ગયું, અને જેના પગલે અત્યારે પેટ્રોલ પંપના માલિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.